गुरु हमारा गौरी गुरु मुझ पर Thank you.
Thank you.
આજ રોજ નો આ પાવન પર્વ નિમિત્તે એટલે જ કે આ આપણું નવું વર્ષ હિન્દુ ધર્મ નું નવું વર્ષ, તો આ નવા વર્ષ ના સૌને અહી પધારેલા તમામ લોકો બધા જ ને જાજા જાજા રામ રામ, નૂતન વર્ષાભિનંદન તથા હેપી ન્યુ યર. હવે આ આપ સૌ અહીંયા ભેગા મળ્યા છો તો ત્યારે મારી એક મને એવી ઈચ્છા થાય કે મારું એક સ્વ વિચાર જે હું તમારી સમક્ષ વાર્તા સ્વરૂપે રજૂ કરું, તો તે વાર્તા એવી છે કે એક મોટું ગામ હતું, મોટું શહેર, તેમાં એક બહુ જ બુદ્ધિજીવી વ્યક્તિ. એટલો બુદ્ધિજીવી વ્યક્તિ, એનામાં એટલું જ્ઞાન અને એટલું કોઈ પણ સૂઝબૂઝ અને સમજણ શક્તિ એટલી બધી કે તેમની પાસે તેમના શહેરના જે જાણીતા મોટા મોટા અધિકારીઓ તથા ઉદ્યોગપતિઓ, તેમના કોઈ પણ જે પ્રશ્ન હોય તે પ્રશ્નનું નિરાકરણ માટે, એના સોલ્યુશન માટે તો તેમની પાસે અવારનવાર તેમની પાસે મુલાકાત લેતા. તો આવી જ એક મીટિંગ તેમના ઘરે એક મીટિંગ ચાલુ હતી, તો તે દરમિયાન તે આ બુદ્ધિજીવી વ્યક્તિ મીટિંગમાં વ્યસ્ત હતો તથા એક રૂમમાં જે મીટિંગ ચાલુ હતી તો એ મીટિંગમાં મોટા મોટા શહેરના અધિકારીઓ તથા રાજકારણીઓ પણ ત્યાં હાજર હતા, અને એક પ્રશ્નનું નિરાકરણ કરવા માટે એ લોકો મીટિંગ એમને ચાલુ કરી હતી. તો આ મીટિંગ દરમિયાન તેમનો આ એક બુદ્ધિજીવી વ્યક્તિનો 5 વર્ષનો છોકરો, હવે એ છોકરો એટલો બધો ચંચળ સ્વભાવનો હતો, એટલે કે નટખટ સ્વભાવનો, થોડી વાર થાય એટલે એ રૂમની અંદર આવે અને એમના પપ્પાને ખોળામાં બેસી જાય, અને એના પપ્પાને કઈ પણ એ જે કઈ પોતે જે ચર્ચા કરતા હોય એ ચર્ચા દરમિયાન તેમને વિક્ષેપ ઉભો કરે, એટલે આ મીટિંગમાં તેમને અવરોધ ઉભો થતો હતો. તો તેમના પપ્પા એટલે જે આ બુદ્ધિજીવી પોતે વ્યક્તિ હતો, તે વ્યક્તિ એમને કઈક ને કઈક એવી વસ્તુ આપીને એમને બહાર મૂકી આવે, અને બહાર મૂકી આવે થોડી વાર થાય તો વળી પાછો છોકરો જે કઈ વસ્તુ આપી હોય થોડી પાછો વળી અંદર આવે, એવી જે જગ્યાએ મીટિંગ ચાલતી હતી ત્યાં, અને પાછો એમને ત્યાં વિક્ષેપ આવી રીતે ઉભો થતો હતો. આવી રીતે 2-3 વાર થયું. પછી આ વ્યક્તિને એવો વિચાર આવ્યો કે લાવને હું આને એવી એક વસ્તુ આપું કે તે 15-20 મિનિટ સુધી તે આ રૂમમાં અમને ખલેલ પહોંચાડવા આવે. તો એમના પપ્પાએ, એટલે આ વ્યક્તિએ, બુદ્ધિજીવી જે પોતે વ્યક્તિ હતો, એ વ્યક્તિએ તેમના જે ઓફિસ જે રૂમમાં બેઠા હતા તેમાં એક જે ટેબલમાં તેમના ડ્રોવરમાંથી એક ભારતનો નકશો કાઢ્યો. એ ભારતના જે નકશાના એને 15-17 ટુકડા કરી નાખ્યા, અને પછી ટુકડા અને એક સેલો ટેપ એ બંને એમના જે નાનું બાળક હતું એ છોકરા 5-6 વર્ષનો છોકરો એમને આપ્યું, અને કીધું લે બેટા આ તું બહાર જઈ અને આ નકશો છે ને મને ગોઠવીને સેલો ટેપ મારીને મને તું પાછો આપ. છોકરો બહાર ગયો સેલો ટેપ લઈને, અને એ જે વ્યક્તિએ જે ભારતના નકશાના ટુકડા કર્યા હતા, અને થોડી વાર 2 મિનિટ થઈ છોકરો પાછો અંદર આવ્યો અને પપ્પાને એ નકશો આપ્યો. તો એના પપ્પાને આશ્ચર્યચકિત થયું કે આ છોકરાએ, આવડો 5-6 વર્ષના છોકરાએ જે ભારતના નકશાના 15-17 ટુકડા કરી નાખ્યા, તો એ ટુકડા આવી રીતે જોયડા કેવી રીતે? તો એને એના છોકરાને પ્રશ્ન પૂછ્યો કે બેટા આ તે ભારતનો નકશો તે કેવી રીતે જોયડો? તો એના છોકરાએ શું આન્સર આપ્યો ખબર છે? એના છોકરાએ એવું કીધું કે પપ્પા મેં નકશો ભારત તો નથી જોયડો, પણ ભારતના નકશાની પાછળ એક માણસની આકૃતિ હતી, એ આકૃતિ જોયડી છે. તો આ જે આકૃતિ જોડવાથી, એટલે કે માણસનું જે પાછળ ભારતના નકશા પાછળ માણસનું એક ચિત્ર હતું, તો તેમને માથાની જગ્યાએ માથું, પગની જગ્યાએ પગ, હાથની જગ્યાએ હાથ, ધડની જગ્યાએ ધડ, એ બધું જોયડું તો ભારતનો નકશો ઓટોમેટિક જોડવાઈ ગયો. તો આનો કહેવાનો મારો ભાવાર્થ કે જો માણસ પોતે પોતાની રીતે જે સ્થાન પર છે તે રીતે ગોઠવાઈ જાય, તો આખો જો ભારત દેશ ગોઠવાઈ જતો હોય તો તે ખરેખર બહુ આપણા માટે મહત્વની વાત છે. તો આપણે જે જગ્યાએ છે, જે આપણે કર્મ કરીએ છીએ, જે આપણે ભગવાને આપણે કામ આપ્યું છે, તો એ કામ કરીએ તો આપણે પોતે વ્યવસ્થિત થઈ જઈએ, આપણું કુટુંબ વ્યવસ્થિત થાય, સમાજ વ્યવસ્થિત થાય,
આપણો દેશ વ્યવસ્થિત થાય અને આપણા દેશનું ઉદ્ધાર થાય. તો આજ એક આવી બોધ સાથે આ મારી નાની એવી વાર્તા હતી આજના દિવસે. અને આજે જે આપ જે આ સૌના સાથ સહકારથી આ સુંદર મજાનું આયોજન થયું છે, તો તે આયોજનનો મુખ્ય હેતુ એટલે કે ઉદ્દેશ્ય આ અમારા કુમારિયા ગામની પટેલ સમાજવાળી જે આપણા ગામના જાપે આવેલી છે તો તેના લાભાર્થે રાખેલ છે. તો આ કાર્યક્રમ દરમિયાન જે કંઈ પણ ધનરાશિ ભક્તિ સ્વરૂપે અથવા તો ફાળા સ્વરૂપે જે કંઈ પણ ધનરાશિ એકત્રિત થશે એ સંપૂર્ણ ધનરાશિ પટેલ સમાજવાળીના લાભાર્થે વાપરવામાં આવશે તેની હું આપને હૃદયપૂર્વક ખાતરી આપું. અને બીજું ખાસ કે જે આવા કાર્યક્રમો આપણી વચ્ચે આ થતા હોય છે તો આ કાર્યક્રમો પાછળનું કંઈક કારણ તો હોય જ છે. તો આવા જે કાર્યક્રમો થાય તો એ કાર્યક્રમોથી આપણી આ જે આ જૂની સંસ્કૃતિ છે તે જળવાઈ રહે તથા આપણા આ અમૂલ્ય સાંસ્કૃતિક વારસો સાત્વિકતાથી આપણે આપણી આવનારી પેઢીઓને સોંપીએ તથા નૈતિકતા અને આ માનવતાના મૂલ્યોનું આપણે ઘડતર શીખડાવીએ. તો અને આવા જે ઇતિહાસ આપણે આ જે ગામ સમક્ષ જે કંઈ આપણે રજૂ થાય છે તો તેવા ઇતિહાસથી આપણે આપણી આવનારી પેઢીઓને સોંપીએ એવો જ આનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. અને એવા જ એક ઇતિહાસ સાથે જ્યારે આપણી સમક્ષ ઇતિહાસ રજૂ થવા જઈ રહ્યો છે ત્યારે એ કેવો ઇતિહાસ છે તો કે નેકી ટેકીને ધર્મની પાણે પાણે વાત, સંત સુરા નિપજાવતી ધરતીની આ મારી અમીરા, એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડની વાત. અને એમાં પણ જે આપણે અત્યારે આ ઇતિહાસ એટલે કે કચ્છની ધરતી માટે જે આ ઇતિહાસ થઈ ગયો છે તો તેની વાત કરીએ તો એ ઇતિહાસ એટલે કે મરીનને મલમ, કથિરને કંચન અને પતિતને પાવન મનાવવાની વાત છે. એટલે કે એ ઇતિહાસ એટલે કે આપણે બહુ જાજે દૂર જવાની જરૂર નથી. આ જે ઇતિહાસ આપણે જે અહીંયા આપણે ગામ સમક્ષ અમારા જે નવયુવાનો જે કંઈ આ ભજવવા જઈ રહ્યા છે તે ઇતિહાસ આપણી નજીકનો છે એટલે કચ્છનો વિસ્તાર, કચ્છનો એટલે કે કચ્છનું પેલા તો એ જે ગામનું નામ અંજેપાડ હતું, પરંતુ સમયની વહેણના સાથે અંજેપાડમાંથી એ હાલનું અંજાર બન્યું. અને કહેવાય છે કે 14મી સદીના મધ્ય ભાગમાં એ જ્યાં એક કુખ્યાત બારવટીઓ જે જેસલ જાડેજા, હવે એના કુકર્મો એવા હતા કે લોકોને મારવા, કૂટવા, જાનથી મારી નાખવા, લૂંટફાટ કરવી, ઉભે ઉભા ખેતરોના પાક લણી લેવા, ઢોર ઢાંકરને વારી જવા, આવા બધા બહુ એના જે કુકર્મોથી બહુ કુખ્યાત હતો. પરંતુ સમયની સાથે સમય બદલાય છે ત્યારબાદ આજ આવા આ બહારવટિયા એટલે કે જેસલ જાડેજાને સતી તોરલ સાથે ભેટો થાય છે અને ત્યારબાદ પોતાના જીવનમાં પરિવર્તન આવે છે અને તે નિજાર ધર્મના પંથે ચાલવા લાગે છે અને સત્ય સનાતન ધર્મના પંથે ચાલે છે. અને ત્યારબાદ આ જેસલ જાડેજા પોતે પીર તરીકે પૂજાણો, જેસલ પીર કહેવાનો. હવે હું જે આ નાટક દરમિયાન જે આ નાટકમાં જે લોકોએ યોગદાન આપ્યું છે ધનરાશિ સ્વરૂપે તો એ એટલે કે સ્પોન્સર જે આ નાટક જે આપણે આયોજન કર્યું છે કુંભારિયા ગામમાં તો એના જે સ્પોન્સર તે સ્પોન્સરના હું અહીંયાથી નામ બોલીશ અને આપને એ સ્પોન્સર સ્ક્રીન ઉપર તેમનો જે કંઈ વ્યવસાય છે જે કંઈ ધંધા સાથે સંકળાયેલા છે તો તેમની જે આ સ્ક્રીન ઉપર તમને એમનું જે કાર્ડ હોય કે જે કંઈ લોકો હોય એ તમે આપણે જોઈ શકશો. સૌ પ્રથમ
રે સેરા ક્રિએશન, ભરતભાઈ ભીખાભાઈ કારોડિયા, તે 11,111 આપે છે. ખરેખર એમને તાળીઓથી વધાવીએ. ત્યારબાદ લેમિન્ટ પેપર્સ, ચંદુભાઈ મહાદેવભાઈ દેત્રોજા, તે ફાળા સ્વરૂપે 10,000 આપે છે. ત્યારબાદ બ્રિલિયન્ટ સિરામિક, જીતેશભાઈ ધનજીભાઈ દેત્રોજા 5,000 આપે છે. ત્યારબાદ રુદ્ર ટ્રેડિંગ, જયેશભાઈ મનીપરા 5,000 ફાળા સ્વરૂપે આપે છે. ત્યારબાદ હાર્ડવેર હબ મહેન્દ્રનગર, સંદીપભાઈ તથા અભિભાઈ 5,000 ફાળા સ્વરૂપે આપે છે. ત્યારબાદ એપ્રિકોટ ડિજિટલ વોલ્ટાઇલ્સ, જીગર મણિપુરા 5,000. ત્યારબાદ ઉમિયા ટાઇલ્સ, મેહુલભાઈ 5,000 આપે છે. ત્યારબાદ ફાઇન સ્ક્રીન એન્ડ આર્ટ, દીપકભાઈ ગોકળભાઈ 5,000 આપે છે. ત્યારબાદ ઓર્કે ટાઇલ્સ, લાલજીભાઈ દેવજીભાઈ તારપરા 5,000 આપે છે. આ ભાઈ બધાને તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. આ જે બધા ધનરાશિ આપે છે તે આપણા ગામના લાભાર્થે જ આપે છે, તો આપણે ખરેખર એમને તાળીઓથી વધાવવા જોઈએ. ત્યારબાદ ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ, કેતનભાઈ અશ્વિનભાઈ બાપ બોપલિયા 5,000 આપે છે. ત્યારબાદ આપણા ગામના સરપંચ એટલે કે કાંતિલાલ નાગજીભાઈ દેત્રોજા 5,000 આપે છે. સરપંચ ને વધાવો ભાઈ તાળીઓના ગડગડાટથી. ત્યારબાદ આપણા ગામના એવા સૌજીભાઈ કારોરિયા, ઉપપ્રમુખ માળિયા મિયાણા 5,000 આપે છે, તેમને પણ વધાવો. પ્રવીણભાઈ અવાડિયા વેણાસર, તાલુકા સદસ્ય, તેઓ 11,000 આપે છે. ખરેખર એ સન્માનને પાત્ર છે. એ કોઈ પણ આવા આપણી આજુબાજુના કોઈ પણ ગામ હોય તો એમનો અવિરત ફાળો હોય જ છે પ્રવીણભાઈ. ત્યારબાદ યોગી હાઇડ્રોલિક, રમેશભાઈ યાદવ. ત્યારબાદ કેતન આર વિડજા, સદસ્ય શ્રી શિક્ષણ સમિતિ 2,500 રૂપિયા આપે છે. ત્યારબાદ મહેશભાઈ ડી પારજિયા, જિલ્લા પંચાયત સદસ્ય 2,500 રૂપિયા આપે છે. ત્યારબાદ એલ ટ્રાયલ્સ ગ્રુપ, પરેશભાઈ ભીખાભાઈ કારોરિયા 2,500 રૂપિયા આપે છે. ત્યારબાદ ભગવતી કન્સ્ટ્રક્શન, સંજયભાઈ શામજીભાઈ કારોરિયા 2,500 રૂપિયા આપે છે. ત્યારબાદ આદિત્ય ટેલિકોમ, હાર્દિકભાઈ અર્જણભાઈ દેત્રોજા 2,100 રૂપિયા આપે છે. ત્યારબાદ રતિલાલ કે પારજિયા ઠાકરેજી 2,100 રૂપિયા આપે છે. ત્યારબાદ ધર્મેન્દ્રભાઈ ટી વિડજા, પ્રમુખ શ્રી માળિયા તાલુકા કોંગ્રેસ 2,100 રૂપિયા આપે છે. ત્યારબાદ અશોકભાઈ એમ કૈલા, માળિયા તાલુકા પંચાયત સદસ્ય 2,100 રૂપિયા આપે છે. ત્યારબાદ મુકેશભાઈ ગામી, પૂર્વ પ્રમુખ જિલ્લા કોંગ્રેસ 2,100 રૂપિયા આપે છે. ત્યારબાદ સંદીપભાઈ કાલરિયા, કોંગ્રેસ યુવા પ્રમુખ 2,100 રૂપિયા આપે છે. ત્યારબાદ જયંબે સોલ્ટ, વિજયભાઈ નરસિંહભાઈ કૈલા કુંભારિયા 2,100 રૂપિયા આપે છે. ત્યારબાદ સતીશભાઈ વામજા, ઉપપ્રમુખ કોંગ્રેસ 2,100 રૂપિયા આપે છે. ત્યારબાદ સુરતી ખમણી હાઉસ, નગીનભાઈ મનીપરા કુંભારિયા 2,000 રૂપિયા આપે છે. ત્યારબાદ રોકવુડ સિરામિક,
કિશન જયંતિલાલ કૈલા 2000 આપે, જેનસ સિરામિક હિરેનભાઈ સંઘાણી 1500 રૂપિયા આપે છે ભાડા સ્વરૂપે, દ્વારકેશ ટી સ્ટોલ જે અમારા જ ગામના, કિશનભાઈ ઉંબલ કુંભારિયા 1000 રૂપિયા આપે છે, શ્રીજી એકાઉન્ટ ધવલભાઈ દેત્રોજા કુંભારિયા 1000 રૂપિયા, બજરંગ હાર્ડવેર બ્રિજેશભાઈ દેત્રોજા કુંભારિયા 1000 રૂપિયા, મોર્ડન સિરામિક હાર્દિકભાઈ 2100 રૂપિયા. અને હવે બીજું એક, જે આપણે આ કાર્યક્રમ જે આ માણી રહ્યા છે, તો તેમાં જે આ કાર્યક્રમનું જે આ મંડપ સર્વિસ છે તે આપણા ખાખરેજી ગામ બજરંગ મંડપ સર્વિસનું હોય, તો એમનો પણ તે નજીવી કિંમતે આપણે આ મંડપ સર્વિસનું આપણે આ પોતે એમની સેવા પૂરી પાડે છે, તો ખરેખર તેમને પણ તાલીઓના ગડગડથી વધાવી લઈએ. સુનિલભાઈ, અને ત્યારબાદ મારુતિ એન્ટરપ્રાઇઝ. ત્યારબાદ ખાખરીચના એક ભાઈ વ્યક્તિનું નામ રહી ગયું હતું, દિનેશભાઈ પારાજીયા, સરપંચ શ્રી ખાખરેજી 2100 રૂપિયા આપે. હવે આ ફાળા નિયુક્ત બાદ ફરી પાછું આપણે આ કાર્યક્રમને આગળ વધારતા, જે આવા કાર્યક્રમો, આવા ખરેખર આવા કાર્યક્રમો ગામમાં થવા જ જોઈએ, એનાથી આજે મેં તમને વાત કરી કે એનાથી આપણી જે આવનારી પેઢીઓ છે એના વારસો મળી રહે, તથા આ કાર્યક્રમ તો એક એવું વસ્તુ કે આ કાર્યક્રમ આપણી બેન દીકરીઓ માતા બધા એકસાથે આપણે જોઈ શકીએ. ખરેખર આવા કાર્યક્રમનું વર્ષે એકવાર તો આવું આયોજન થવું જ જોઈએ. તો એવો જ એક આ ઇતિહાસ જે આપણા આ કુંભારિયા ગામની પવિત્ર રંગભૂમિ પર ભજવવા જઈ રહ્યા છે, ત્યારે મને કહેવાનું મન થાય કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે, જો જનક જેવા આવીને હળ હાંકે તો હજી આ ધરતી માંથી સીતા માતા પણ નીકળે, હજી ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા કે આ રાવણ જેવા ત્યાંથી બીતા બીતા નીકળે, છે કાલિદાસ ને ભોજના ભંડેરો, ભોજના ખંડેરો જરી ખોતરો તો ત્યાંથી પણ કવિતા નીકળે, સાવ અલગ જ છે આ તાસીર આ ભૂમિની, જો કે મહાભારત ને વાવો તો એમાંથી ગીતા નીકળે. તો આવા જ એક ઇતિહાસ સાથે આપણી આ કુંભારિયા ગામની પવિત્ર રંગભૂમિ ઉપર નાટક, જે મહાન ઐતિહાસિક નાટક એટલે કે જેસલ દોરલ અને સાથે સાથે પેટ પકડીને હસાવતું કોમિક એટલે માણકીની માથાકૂટ ભજવવા જઈ રહ્યા છીએ, ત્યારે આપ સૌ લોકો શાંતિથી સાંભળશો, માણશો, તથા આપણને નાટક દરમિયાન જો કોઈ પણ ભાઈઓને, આપણા જે આ કલાકારો છે, નવયુવાનો છે, એમાં નાના નાના બાળકો પણ છે, આપણે ઈચ્છા થાય કે આપણે બક્ષિસ સ્વરૂપે એમને કંઈક આપવું છે, તો આપણી વચ્ચે અમારા સ્વયંસેવકો હશે, તો આપ તેમને બક્ષિસ સ્વરૂપે જે કંઈ પણ તમારે પ્રોત્સાહિત કરવું હોય તો તમે તે કરાવી શકશો. તો હવે હું આપનો વધારે સમય ન લેતા પાત્ર પરિચય તરફ લઈ જઈ રહ્યો છું, ત્યારે સૌપ્રથમ જેસલ જાડેજાના પાત્રમાં ભજવી બતાવશે શૈલેષભાઈ કારોરિયા. આ હતા શૈલેષભાઈ કારોરિયા. ત્યારબાદ
ચાંદાજીરાવ ચાંદાજીરાવ ના પાત્ર માં પ્રકાશભાઈ તારપરા. યસ સર, યાદ રાખજે, જેમ તારો મોટો ભાઈ તને લાડ લડાવી જાણે, એમ ભયંકર શિક્ષા પણ કરી જાણે. ત્યારબાદ વીરસિંહ વાઘેલા, વીરસિંહ વાઘેલા ના પાત્ર માં વિશાલભાઈ કારોરિયા. અરે હોય લાખો વીર, અરે હોય લાખો વીર, મુજ એકલા થી થરથરે. અરે કોણ છે એવો ભાઈ નો લાલ કે મારી સાથે યુદ્ધ કરે. ત્યારબાદ સાસડિયાજીના પાત્ર માં રાજેશભાઈ બાબરિયા. તલવાર રાખજો તમારી મિયાન માં, સમય તમારો ચાલ્યો જાય છે, આવા કરતૂત થી માં ભોમકા પણ શરમાય છે. તો આ હતા રાજેશભાઈ બાબરિયા. ત્યારબાદ ચતુરસિંહ ના પાત્ર માં ભરતભાઈ સંઘાણી. અરે વાગે નગારા ઘણા પણ નાદ માં પાણી નથી, પાણી વસે છે મરદાય માં બકવાસ માં પાણી નથી. તો આ હતા અમારા કવિરાજ ભરતભાઈ સંઘાણી. ખૂબ ખૂબ અભિનંદન ભરતભાઈ. ત્યારબાદ સધીર શેઠ ના પાત્ર માં ઉમેશભાઈ કારોરિયા. અરે રે ભારે ટરી ભારે ટરી. ત્યારબાદ ફતુભા ના પાત્ર માં ઈશ્વરભાઈ જાદવ. ત્યારબાદ સુર ના પાત્ર માં પ્રવીણભાઈ વ્યાસ. ત્યારબાદ સારિયા સુમારિયા ના પાત્ર માં દિનેશ સરાવાડિયા. ત્યારબાદ જુમલા ના પાત્ર માં કિશનભાઈ કારોરિયા. ત્યારબાદ ખાણિયા ના પાત્ર માં અભિ સંઘાણી. વણિક ના પાત્ર માં ઉમેશભાઈ કારોરિયા. બ્રાહ્મણ ના પાત્ર માં નીરજભાઈ કારોરિયા. ભાણેજ ના પાત્ર માં શિવ દેત્રોજા. સાધુ ના પાત્ર માં મનીષ દેત્રોજા. ગુરુદેવ ના પાત્ર માં પ્રકાશ તારાપરા. કાસમ ના પાત્ર માં દિનેશભાઈ સરાવાડિયા. હાસમ ના પાત્ર માં હરકજીભાઈ કારોરિયા. ત્યારબાદ કાકુ ના પાત્ર માં પ્રિયકાંત કારોરિયા. ત્યારબાદ કવિરાજ ના પાત્ર માં અમારા કવિ એટલે કે ભરતભાઈ સંઘાણી. ત્યારબાદ તોરલ ના પાત્ર માં ભરતભાઈ દેત્રોજા. ત્યારબાદ સોનબા ના પાત્ર માં પ્રકાશ દેત્રોજા. આ નાટકમાં પાત્રો ઘણા છે. ખરેખર તો આ નાટક જે આ ભજવે છે ને, બહુ અગત્યની વાત છે. કુલ ટોટલ 33 પાત્રો છે. 33 પાત્ર આપણા અમારા નાના એવા કુંભારિયા ગામમાંથી ગોતવા, એટલે ખરેખર બહુ મુશ્કેલનું કામ છે. ત્યારબાદ વણિક કન્યાના પાત્રમાં રાજેશભાઈ બાબરિયા. દાનીબાના પાત્રમાં રજનીશ કારોરિયા. દાસી અને ચંપાના પાત્રમાં વિશાલભાઈ સંઘાણી. લાડુ ડોસીના પાત્રમાં હિરેનભાઈ સંઘાણી. રૂપાદેના પાત્રમાં કિશન કારોરિયા. ફૈબાના પાત્રમાં રાહુલભાઈ ડાભી. છોકરી ભવ્ય દેત્રોજા. રાયબા રાજેશ બાબરિયા. કપિલા દીપ કારોરિયા. બ્રાહ્મણી વિશાલ સંઘાણી. તો આ હતા સંપૂર્ણ જેસલ તોરલના પાત્રમાં જે લોકોએ પોતાનો જે અભિનય કરવા માટે જે ભાગ લીધો છે, તો તે બધા પાત્રો. ત્યારબાદ ત્યારબાદ જે આપણી વચ્ચે જે કોમિક ભજવવા જઈ રહ્યું છે તે છે માણકીની માથાકૂટ. તો તેમાં જે પાત્રો જે ભજવવા જઈ રહ્યા છે તે બધા જ, જેવા કે માવા કાકાના પાત્રમાં રજનીશભાઈ કારોરિયા. ત્યારબાદ માણકીના પાત્રમાં પ્રકાશ દેત્રોજા,
માણકી કેરા રાજમાં, અરે માણકી કેરા રાજમાં જુજે આખું કુંભારિયા ગામ, અરે તારા જેવા તો માવલા કઈક વહી ગયા, અરે માવલા તારું શું કામ. તો આ હતા પ્રકાશભાઈ દેત્રોજા. ત્યારબાદ બાબલો, બાબલાના પાત્રમાં પ્રિયકાંતભાઈ કારોરિયા. ત્યારબાદ જટાશંકર, જટાશંકરના પાત્રમાં હિતેશભાઈ રામાનુજ. ત્યારબાદ વણશંકર, વણશંકરના પાત્રમાં દીપ કારોરિયા. તો આ જે હતી એ પાત્ર પરિચય. હવે સૌ મારા ભાઈઓ બહેનો, શાંતિથી હવે નાટક શરૂ થવા જઈ રહ્યું છું. તો આપ સૌ શાંતિથી માણસો. અસ્તુ, જય હિન્દ, જય ભારત. Thank you.
जाजी कमायो मां
राजा पहले